ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું જય વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ. અમદાવાદમાં આજરોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી અને રથયાત્રાનો પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રાના દિવસે મેઘરાજા પણ જાણે ભગવાનની રથયાત્રામાં જોવા આવતા હોય તેમ દર વર્ષે અમિત છાંટણા વરસાવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ હવામાન વિભાગ દ્વારા રથયાત્રા સમયે અમિત છાંટણા થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તાપી, ડાંગ, ભરૂચ, સુરત, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. દર વર્ષે વિશ્વ યોગ દિવસનું આયોજન જીએમડીસી ગ્રાઉન્ડ અથવા તો રિવરફ્રન્ટ પર કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી સુરત ખાતે થનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા વિશ્વ વિક્રમ માટેનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના 34મા પ્રમુખ શક્તિસિંહ ગોહિલ બન્યા છે. તેમણે સત્તાવાર રીતે ગુજરાત કોંગ્રેસનો ચાર્જ સંભાળ્યો હતો, તેમજ બુદેવોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શક્તિસિંહ ગોહિલે પદભાર સંભાળ્યો હતો. ઔરંગાબાદનું નામ બદલીને શ્રી છત્રપતિ સંભાજી મહારાજ કરવા માટે પહેલા મોટા પાયે માંગ થતી હતી. અગાઉ ઉઠેલો આ વિવાદ નરમ પડ્યો હતો, પરંતુ સોમવારે ઉધના બસ ડેપો પર પ્લેટફોર્મ નંબર 4ના બસ સ્ટોપ પર ઔરંગાબાદ માટે ઊભી રહેતી બસના સ્ટેન્ડ પરનું નામ કેટલાક ઉધના વિસ્તારના યુવાનોએ કાઢી નાખ્યું હતું અને શ્રી છત્રપતિ સંભાજી મહારાજ નામનું સ્ટીકર લગાવી દીધું હતું. બિપરજોય વાવાઝોડાની અસરના કારણે રાજસ્થાનમાં ભારે વરસાદથી બનાસકાંઠેના ધાનેરા, થરાદ, ડીસા, વાવમાં થયેલી તારાજીના દ્રશ્યો હવે સામે આવ્યા છે. રાહતની વાત એ છે કે એક પણ મોત નથી થયું, પરંતુ પશુઓનો મોતને ભેટી રહ્યા છે અને તેની સંખ્યામાં પણ વધારો થયો છે. બિપરજોય વાવાઝોડા બાદ છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 10 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. દાંતામાં રવિવારની રાત્રે ખાબકેલા મુસળધાર વરસાદના કારણે દાંતાની રેફરલ હોસ્પિટલમાં બેડમાં ફેરવાઈ જવા પામી હતી, જેને લઈને અનેક દર્દીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દમણમાં સોમવારના રોજ સવારે જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલના ભીમપર સ્થિત આવેલા ઘરે ઈડીનો છાપો પડ્યો હતો, જેમાં ઈડીની ટીમે તેમના ઘર સિવાય પેટ્રોલ પંપ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રાજકોટના ઉમિયા ચોકમાંથી પોલીસે રવિવારે એક શખ્સને 9.5 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. તેની ગણતરીની કલાકોમાં મોરબી પોલીસે શખ્સના સાડાને ટંકારામાંથી ડ્રગ્સ મામલે પકડી પાડ્યો હતો. સાડા અને બનેવીની બેલડી રાજકોટમાં યુવાનોને ડ્રગ્સ સપ્લાય કરતા હતા અને 9 મહિનાથી આ કાળો કારોબાર ચાલતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. વાવાઝોડાના કારણે કચ્છના વેપાર ઉદ્યોગને અંદાજે 5,000 કરોડનું નુકસાન પહોંચ્યું છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રી અને ઉદ્યોગમંત્રીને પત્ર લખીને વ્યાપક નુકસાન માટે રાહત પેકેજ જાહેર કરવા અપીલ કરવામાં આવી છે. તમિલનાડુમાં સોમવારે 2 ખાનગી બસો અથડાઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે 70 લોકો ઘાયલ થયા છે. બિપરજોય વાવાઝોડાના કારણે રાજસ્થાનમાં ભારે વરસાદ ચાલુ થયો છે. જયપુર હવામાન કેન્દ્રે સવાઈ માધોપુર, બુંદી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કોટા, કરોલી, બારા, ભીલવાડા અને ટોંકમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય ફૂટબોલ ટીમે રવિવારે ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં ઇન્ટર કોન્ટિનેન્ટલ કપ જીત્યો હતો. ભારતે ફાઇનલ મેચમાં લેબનાનને 2-0 હરાવ્યું હતું. ભારત 5 વર્ષ પછી ઇન્ટર કોન્ટિનેન્ટલ ટ્રોફી ઘરે લાવ્યું છે. પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષ એક તરફ જોરદાર વિવાદનો સામનો કરી રહી છે, તો બીજી તરફ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. પહેલા દિવસે વિશ્વભરમાં 140 કરોડ અને બીજા દિવસે 100 કરોડની કમાણી કર્યા બાદ હવે ત્રીજા દિવસે આ ફિલ્મે ફરી 100 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મે પ્રથમ વીકેન્ડ પર વિશ્વભરમાં 340 કરોડ રૂપિયાની કમાણી કરીને ઇતિહાસ સર્જ્યો છે. તો હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.